નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં પાઠ તેર ભારત રત્ન ડૉક્ટર આંબેડકર તેમના વિશે ચર્ચા કરીશું ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એ એક જીવન ચરિત્ર છે અને આ જીવન જીવનચરિત્રના લેખિકા હાસ્યદા પંડ્યા છે હાસ્યદા પંડ્યાએ ડોક્ટર આંબેડકરનું જીવનનું ચિત્રણ કર્યું છે પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો પરિચય કરાવ્યો છે ડૉક્ટર આંબેડકર ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ડોક્ટર આંબેડકરનું જીવનસૂત્ર એક જ હતું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો તો આપણે હવે પાઠની શરૂઆત કરીશું સો સવાસો વર્ષ પહેલાંની ઘટના છે છ વર્ષની કુંબળી વયે એક બાળક પોતાની માતા ગુમાવી દે છે પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક હતા માતૃસુખ ગુમાવનાર ચારેય દિશાઓમાં રામજીભાઈને અંધકાર દેખાઈ રહ્યો હતો તેઓ મનમાં વિચારતા કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે હું એને સંભાળી શકીશ એની માતાનું સ્થાન લઈ શકીશ આવા અનેક પ્રશ્નો એમના મનમાં મૂંઝવતા હતા થોડી વારમાં તેઓ મક્કમ નિર્ણય કરે છે કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ અને ત્યારે જ એની માતાને સાચી અંજલી મળશે પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો હૈયા સરસો ચાંપી દેવો રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે વહાલથી ભેટવું તો પિતા રામજીભાઈએ પુત્ર ભીમરાવને વહાલથી ભેટી પડ્યા છ વર્ષનો આ બાળક બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર હતા એમનું મૂળ નામ ભીમરાવ માત્ર છ વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું તો પિતાનું નામ રામજીભાઈ માતાનું નામ ભીમાબાઈ અને આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું ડોક્ટર આંબેડકર દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર હતા દલિતો અને પીડિતો માટે એકાણું માં થયો હતો તેઓ રંગે ઘઉં વર્ણ હતા એમનું કપાળ વિશાળ હતું વાળ એમના વાકડિયા હતા અને જોનારની નજર સ્થિર થઈ જાય એવા હતા નાક ટચુકડું હતું પણ આંખો પાણીદાર હતી પરિવારમાં એ સૌથી એટલે માતા પિતાનો પ્રેમ ખૂબ જ પામ્યા હતા કોળથી તેઓ ઉછર્યા હતા પરંતુ તેમનું દુર્ભાગ્ય એવું હતું કે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું હતું તમને પ્રશ્ન થશે કે દલિતો પીડિતો એટલે શું તો દલિત એટલે જે શોષિત છે જે પીડિત છે અપમાનિત છે જેમને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે જે નિમ્ન જાતિના છે તેમને દલિતો કહેવામાં આવે છે તો જેને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે અસ્પૃશ્ય માનવામાં આવે છે એવા દલિતો અને પીડિતો માટે ડોક્ટર આંબેડકરે જીવન સમર્પિત કરી દીધું હતું ડોક્ટર આંબેડકરના સમયમાં સમાજમાં જોવા મળતી જ્ઞાતિ પ્રથાનું અને ઊંચ નીચના ભેદભાવ દૂર કરવા તેમણે સંકલ્પ કર્યો હતો આંબેડકરના સમયના સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરશોરમાં ફેલાયેલું હતું સમાજમાં ઊંચ નીચ જાત પાત અસ્પૃશ્યતાના ભેદભાવ ચારે બાજુ વ્યાપેલા હતા ભીમરાવને પણ ઘણું સહન કરવું પડ્યું હતું તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા અને ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને ઊંચ નીચના ભેદભાવથી અપમાનિત થવું પડ્યું હતું અને અપમાનથી તેમને ખૂબ જ લાગી આવતું હતું તેમના સમયે આવડત નહોતી જોવાતી જ્ઞાતિ જોવામાં આવતી હતી જે ઉચ્ચ જ્ઞાતિનું હોય તેને માન સન્માન મળતું અને એ વાત તેમને ગમતી નહોતી પોતે મોટા થઈને ઊંચ નીચના ભેદભાવ જ્ઞાતિ પ્રથાના ભેદભાવનો વિરોધ કરશે એવો તેઓ દ્રઢ સંકલ્પ કરે છે અને રત્ન તે કાંઈ ઢાંક્યું રહેતું નથી ભીમરાવની પ્રતિભાથી પોસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી પછી તો ભીમરાવના પગે જાણે પાંખો જ ફૂટી પાંખો ફૂટવી રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું તો મહારાજા માધ્યમથી ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળે છે અને તેઓ ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકર વિદ્યા પ્રેમી હતા સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક મળે છે ચારે બાજુ ફેલાયેલા અંધકારમાં એમને આશાનું એક કિરણ મળે છે વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી હતા પાર વિનાની આર્થિક તંગી હતી તેમ છતાં પણ પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથો ખરીદતા ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બને છે એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી તેઓ પ્રાપ્ત કરે છે કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી અભ્યાસ પણ તેઓ લંડન જઈને કરે છે ડૉક્ટર ભીમરાવ પુસ્તક પ્રેમી પણ એટલા જ હતા પુસ્તક પ્રત્યે તેમને અટૂટ સ્નેહ હતો અપાર સ્નેહ હતો ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને આપણને પણ આનંદ અને નવાઈ થાય સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા એટલે જ તેઓ ફુરસદનો સમય વાંચનમાં જ પસાર કરતા હતા અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા આશરે બે હજાર જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો પેટની ભૂખ વેટીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી બને જ અને ન બને એવું ક્યારેય ન બને પેટની ભૂખ વેટીને તેઓ પુસ્તક ખરીદતા અને મહાન કાયદાશાસ્ત્રી તેઓ બને છે ડૉક્ટર સાહેબ એટલા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જતા મોડે સુધી વાંચનાલય એટલે કે પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કરતા હતા ત્યાંથી પાછા આવીને પાછું ફરી વાંચવાનું અને આ આપણને નવાઈ લાગે જાણીને ફુરસદના સમયે તેઓ વાંચનાલયમાં વિતાવતા વાંચનાલયમાં વાંચન કરીને પણ ઘરે પાછા આવીને પુસ્તકોનું વાંચન જ તેઓ કરતા હતા તો આવા પુસ્તક પ્રેમી ડૉક્ટર આંબેડકર આપણા ભારતના કાયદાશાસ્ત્રી બને છે અસ્પૃશ્યતા છૂતાછૂતનો કડવો અનુભવ પણ ડૉક્ટર આંબેડકરને થાય છે અસ્પૃશ્યતા છૂતાછૂત એક સામાજિક દૂષણ છે સામાજિક અન્યાય કહેવાય છે સંઘર્ષો વેઠીને ઊંચા દર્જાનું શિક્ષણ ડૉક્ટર આંબેડકર મેળવે છે અને શિક્ષણ મેળવ્યા પછી તેમને નોકરી તો મળે છે પરંતુ એ વખતના સમાજમાં અસ્પૃશ્યતા ચારે બાજુ ફેલાયેલી હતી ડૉક્ટર આંબેડકરને સામાજિક દૂષણ એવા અસ્પૃશ્યતાનો કડવો અનુભવ થાય છે અને તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો તો ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે છતાં જો આ રીતને અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી તો આ પ્રમાણે તેઓ વિચારતા ડૉક્ટર આંબેડકર વિચારતા કે જો હું ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરું છું છતાં પણ મારે અપમાનિત થવું પડે છે

માનવ માત્ર સમાન છે કોઈ ઊંચું કે કોઈ નીચું નથી ડોક્ટર આંબેડકર એવું માનતા હતા અને તેઓ વિચારતા કે માનવ માત્ર સમાન છે કોઈ ઊંચું કે કોઈ નીચું નથી તો પછી આવું કેમ તેઓ મૂક નામનું એક પાક્ષિક શરૂ કરે છે પાક્ષિક એટલે કે દર અઠવાડિયે પ્રકાશિત થતું સામયિક તો મુક નાયક નામનું પાક્ષિક શરૂ કરે છે માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા અને તેઓ કર્મશીલ બને છે વીસ જુલાઈ ઓગણીસો ચોવીસ ના રોજ એમણે બહિષ્કૃત હિતકારી સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગે છે છાત્રાલયો વાંચનાલયો શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા હતા સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થામાં ચલાવવામાં આવતી હતી શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા તો આ પ્રમાણે અસ્પૃશ્યતા એક સામાજિક દૂષણ ગણાય છે અને એનો વિરોધ ડૉક્ટર આંબેડકરે કર્યો હતો વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર આંબેડકરે સ્ત્રીઓની દયનીય સ્થિતિ સુધારવા શિક્ષણ પ્રત્યે તેઓને અભિમુખ કરી હતી કેટલીક રૂઢિપ્રથાઓનો વિરોધ કરી તેને નાબૂદ કરી હતી લિંગભેદ નષ્ટ કરી નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું હતું સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ તે સમયે ખૂબ જ દયનીય હતી ડૉક્ટર સાહેબનું હૃદય સ્ત્રીઓની દયનીય સ્થિતિ જોઈને પીગળી જાય છે સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે તેની વાત જ શી કરવી ડૉક્ટર આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી સ્ત્રીઓને શિક્ષણ લેવા માટે જાગૃત કરી બાળલગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહનું સમર્થન કર્યું સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણે ગાંઠે બાંધવા જેવું છે શિક્ષિત બનો સંગઠિત બનો સ્વાવલંબન જ સાચી સહાય છે તો બાબા સાહેબનું આ સૂત્ર આપણને એમ કહેવા માંગે છે કે આપણે શિક્ષિત બનવું જોઈએ શિક્ષણ મેળવવું જોઈએ એકતા રાખવી જોઈએ સંગઠિત એટલે કે એકતા રાખવી જોઈએ અને સ્વાવલંબન એટલે કે આત્મનિર્ભર બનવું જોઈએ તો શિક્ષિત બનો સંગઠિત બનો અને સ્વાવલંબન જ સાચી સહાય છે એ એમનું સૂત્ર હતું તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું છે તો લિંગભેદને નષ્ટ કરનારા ડોક્ટર સાહેબ આંબેડકર હતા સ્ત્રી અને પુરુષને શિક્ષણમાં સમાન અધિકાર અપાવનાર ડોક્ટર સાહેબ આંબેડકર છે સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સત્તા સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ ડૉક્ટર સાહેબ આંબેડકરે જ અપાવ્યો હતો ડૉક્ટર સાહેબ આંબેડકરે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એ હેતુથી વિદ્યાર્થીનીઓને ફીમાં પણ છૂટ અપાવી હતી કાયદાઓની સાથે સાથે સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીનીઓને ફીમાં છૂટ અપાવી છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી હતી

મહાત્મા ગાંધીજી સાથે પણ એમણે કામ કરેલું હતું એમની સાથે વખતો વખત મતભેદો પણ થતા છતાં પણ ગાંધીજી પ્રત્યે ડૉક્ટર સાહેબને સંપૂર્ણ આદર હતો ગાંધીજીને તેઓ આદર કરતા હતા ડૉક્ટર સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા એનો મતલબ એમ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર કેવલ રાજકીય આઝાદી જ ફક્ત મેળવવા માંગતા નહોતા પરંતુ આઝાદી તો આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ માનતા હતા આઝાદી આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એમ તેમનું માનવું હતું વિચાર પુરુષ ડૉક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો તમને પ્રશ્ન કરવામાં આવે તો કે ડૉક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ કોનો હતો તો ડૉક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા હતા પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુક તો વિદ્યાર્થી મિત્રો આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું દેહાવસાન છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનમાં થયું હતું પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે જ છે ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન ઓગણીસો નેવમાં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલ્કાબથી નવાજવામાં આવ્યા છે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડોક્ટર આંબેડકરને આપણે હૃદયપૂર્વક વંદન કરીશું તો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકરે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો એ સૂત્ર આપ્યું છે અને આપણે શિક્ષણ મેળવી સમાજમાં ફેલાયેલા ઊંચ નીચના ભેદભાવ જાત પાતના ભેદભાવ તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ આભાર